જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજે શ્રાવણી મેળાનું સત્તાધીશો દ્વારા વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેયર વિનોદભાઈ ખીમસુરિયા દ્વારા મેળો ખીલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય દેવીએશ અકબરી તથા રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો તથા કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્તાધીશોએ મેળામાં ભ્રમણ કરી રાઇડની મોજ માણી હતી અને બાળપણની યાદ તાજી કરી હતી. જામનગરમાં બચુનગર નજીક વાઘેરવાડા વિસ્તારમાં 4 યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. ભૂતકાળની માથાકૂટના ખારમાં હુમલો થયો હોવાનું પીડિતોનું કથન હતું. આ પ્રકરણમાં હૈદર સચડા, અખ્તર ઉર્ફે અકુડા, સલીમ અને જાવીદ નામના શખ્સોના નામ સામે આવ્યા હતા. પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું એવી ધમકી પણ આપવામાં આવી હોવાનું પીડિતોનું કથન છે. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પ્રકાશમાં આવતા કાર્યવાહી તેજ થવાની સંભાવના છે. જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં નિયમિત ધાંધિયાને પગલે અરજદારોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સર્વર ડાઉન હોવાના નામે કાર્યવાહી મોડી આરંભ થતો હોવાનો તથા કર્મચારીઓ સમયસર ઉપસ્થિત ન હોવાનો આરોપ લગાવી અરજદારો વિફર્યા હતા. જાગૃત નાગરિક છું હું. ટકા બર્થ સર્ટિફિકેટ માટે અમે આવેલા 2-3 દિવસ 10:30 વાગ્યા સુધી આપણે આવીએ. બીજા એક કોઈ સાઈડ છે તો એ પણ હાજર નહોતા, જવાબદાર અધિકારીઓ પણ હાજર નથી. આપણે સામાન્ય કોઈ ટેબલ ની ફરિયાદ કરી હોય તો આપણે કોઈ અધિકારી પાસે જાય, પણ અધિકારી હાજર ન હોય એટલે એ તો આપણને જવાબ કોણ આપે? ચાલુ થઈ હવા હું ઇકબાલ થયમ. મારી સાથે આજે 50 જેટલા વ્યક્તિઓ જન્મ મરણના દાખલા માટે અહીંયા આજે જામનગર મહાનગરપાલિકામાં હાજર છે. જે લોકો 10 વાગ્યાની આસપાસથી અહીંયા હાજર છે, આજુબાજુના વિસ્તારમાંથી બધા આવેલા છે, 10 વાગ્યાથી અમે બધા અહીંયા હાજર છીએ. અધિકારીઓ કોઈ હાજર નથી. અહીંયા બારી આપણે જોઈએ જન્મ મરણની બારી તો ઈ ક્લોઝ છે. ઉપર અમે અધિકારીને મળવા ગયા, અધિકારી કોઈ હાજર નથી.
દસ વાગ્યાના અગિયાર વાગી ગયા છે, હજી અમારી બારી જન્મ મરણ જે બારી છે જ્યાં ફોર્મ જમા લઈએ છે એ હજી બારી ખોલવામાં નથી આવી. બધાને પૂછીએ છીએ તેમ કહે છે મન પર ત્યારે ખુલશે, રોજ માટે આ જ સમસ્યા છે. અમુક વ્યક્તિઓમાં હાજર છે એ લોકોને પૂછેલું તો એ લોકો બે બે ત્રણ ત્રણ દિવસ ધક્કા ખાય છે. રોજ માટે અગિયાર સાડા અગિયારની આસપાસ બારી ખુલે છે, બપોરે ફટાફટ બારી બંધ કરી દે છે, બે ત્રણ દિવસ ત્યાં ધક્કા ખાય છે એવા વ્યક્તિઓ પણ છે અહીંયા હાજર. રોજ માટે આને આ સમસ્યા છે, ગમે તે અધિકારીને મળીએ છીએ કોઈ જવાબ આપતો નથી. રોજ માટેની સમસ્યાથી અમે પીડાય છીએ. ઉપર અમે સાહેબને મળવા ગયા હતા, મેયર સાહેબને મળવા ગયા હતા, મેયર સાહેબ હાજર નથી, એમની મીટિંગ ચાલુ છે એવું અમને અહીંયાથી જાણવા મળેલું. ત્રીજા માળે અમે ભદ્રે સાહેબ કરીને છે રજીસ્ટર, એમને મળવા ગયા હતા, એ પણ અહીંયા હાજર નથી. જેટલી પણ ઓફિસોમાં અધિકારી ઉપર છે એ લોકોની ઓફિસમાં જોયેલું, અહીંયા હજી સફાઈ ચાલુ છે, કોઈ અધિકારી મળતા નથી કે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલેન્ડ પ્રવાસ દરમિયાન જામ સાહેબ દિગ્વિજયસિંહજીના સ્મારકની મુલાકાત લીધી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના સેંકડો બાળકો અને મહિલાઓને જામનગર નજીક બાલાચડીમાં શરણ આપી હતી એ યોગદાનની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય રીવાબા દ્વારા ગુજરાત વિધાનસભામાં દિગ્વિજયસિંહજીના આ યોગદાનને યાદ કરી તેમની સ્મૃતિ વંદના કરવામાં આવી હતી. ખૂબ જ એક ઐતિહાસિક ક્ષણ રજૂ કરવા ઈચ્છું છું આપની પરવાનગીથી. આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી હાલ પોલેન્ડની મુલાકાત છે ત્યારે આપણા ગુજરાત તરીકે ભારતીય તરીકે આપણને ગૌરવ થાય એવી એક બાબત આ ગૃહ સમક્ષ હું મૂકવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પોલેન્ડની મુલાકાત લીધી ત્યારે એમણે ભાવનગરના મહારાજા દિગ્વિજયસિંહજી અને ભાવનગર વિશે જે વાત કરી એ એમના શબ્દોમાં હું કહું તો જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ બીજા વિશ્વયુદ્ધના સમયે પોલેન્ડના નાગરિકોને જામનગરમાં શરણ આપ્યું અને આજે પણ પોલેન્ડનું જ્યારે પાર્લામેન્ટરી સેશન શરૂ થાય છે એ પહેલાં સૌ પ્રથમ જામનગરનું સ્મરણ અને મહારાજા દિગ્વિજયસિંહજીનું સ્મરણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ આ સત્ર છે એ શરૂ કરવામાં આવે છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે વાત કરી એ અંતર્ગત મહારાજા દિગ્વિજયસિંહે જે બીજ ભારત અને પોલેન્ડ વચ્ચે રોપ્યા એના કારણે જ આજે ભારત અને પોલેન્ડના સંબંધો વધુ મજબૂત અને ગાઢ બન્યા છે. આ તકે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ત્યાં બનેલા મહારાજા દિગ્વિજયસિંહજીના સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી અને ખરા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવી અને એક નવો ઇતિહાસ ભારત અને પોલેન્ડ વચ્ચે સર્જાય એની પણ ખાતરી આપી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હંમેશનો અભિગમ ખેડૂતોને મદદરૂપ થવાનો ઉપયોગી થવાનો રહ્યો છે અને એની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ખેડૂતોને કુદરતી આપતોના સમયે ઉદાર હાથે સહાય કરે છે. એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા ઇનપુટ નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને એસટીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે. જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાવ્યો. રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાઓના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં 272 ટીમે
સર્વે વિગતવાર હાથ ધર્યો. ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. 2 જુલાઈ 2024 રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે. SDRFના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. માનનીય મુખ્યમંત્રી શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉદાર હાથે રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે. અમારી સરકારે છેલ્લા 8 વર્ષમાં 91,49,000થી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 10,900 કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ રૂપિયા 1,448 કરોડ રૂપિયાની માતબર રકમની સહાય કુલ 12 લાખથી વધુ ખેડૂતોને કરી છે અને રાજ્યના ખેડૂતને ઉદાર હાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું. જ્યારે જ્યારે રાજ્યના ખેડૂતને કુદરતી આપતોમાં નુકસાન થયું હોય એવા તમામ કિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને ઉદારતાથી આર્થિક સહાય કરી છે. ભવિષ્યમાં પણ જ્યારે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે તો સરકાર ખેડૂતોને મદદરૂપ થશે અને પડખે ઊભી રહેશે. જામનગરમાં બચુનગર નજીક વાઘેરવાડા વિસ્તારમાં 4 યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. ભૂતકાળની માથાકૂટના ખારમાં હુમલો થયો હોવાનું પીડિતોનું કથન હતું. આ પ્રકરણમાં હૈદર સચડા, અખ્તર ઉર્ફે અકુડા, સલીમ અને જાવીદ નામના શખ્સોના નામ સામે આવ્યા હતા. પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું એવી ધમકી પણ આપવામાં આવી હોવાનું પીડિતોનું કથન છે. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પ્રકાશમાં આવતા કાર્યવાહી તેજ થવાની સંભાવના છે.